400 ઉતરી જાહે અને હવે રહી એક વાત એ કહી દો તમને કે ભેંસના આચરની માલિક વરાછનો ભૂકો 1.5 ચમચી આ વસ્તુ આવી ગઈ જર વિશેનું હતું કે ભેંસની જર જો જલાય તો શું કરવાનું તો રામ રામ જય દ્વારકાધીશ મિત્રો તો આજે થોડુંક આ મિસ્ત્રી કામ ચાલુ કરી દીધું હે અને જો અહીંયા બધું સામાન પડ્યો હે આ ખીલ્યું હે આ બારી હે આ પટ્યું તણી આગળ જે ઓલો હોલ હે એની અંદર આ બારી ફિટિંગ કરવાની હે નવરે તો આવજો અને હાલો તમને બતાવી દઈએ ભેંસને જે આપણે કહેતા હતા ઝર પાડવા વિશેનો નુસખો એ પણ બતાવી દઈ અને આચરમાં ચાંદી હોય તો એ પણ બતાવી દઈ અને ભેંસનું વ્યાણ કઈ રીતે કરાવવું એ પણ બતાવી દઈ મિત્રો હાલ ભેંસ વ્યાયામ તો નથી પણ કારણ કે આમાં લાઈવ દેખાડી હગાઈ નથી કારણ કે મારે આ વિડીયો બનાવવાનું ટાણું થઈ ગયું અને ભેંસને વ્યાવવાની 15 દિવસની વાર છે તો ભેંસ વ્યાસે ત્યારે બતાવશું પણ કઈ રીતે વ્યાણ કરાવવું નહીં તમને થોડીક આમાં અટકળ આપી દઈ કે આપણે આપણે હાથેથી વ્યાણ કરાવતા હોય તો કઈ રીતે પાડરું ખેંચવું કઈ રીતે પાડરું પડે તો શું થાય અને જે પારડાનું નાયડું હોય એનું શું કરવાનું આચરની ચાંદી અને માલને ઢોરને આપણે કે ઝીણો મોટો જીવડો અડી ગયો હોય અને ઝેરના જેવા લક્ષણ દેખાય કે આને ઝેર લાગી ગયું છે તો એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવશું તો હાલો જરાક મારા ભેગા ભાઈ આવો તમે બધા જોઈ જાઓ અમારે હોલ કેવડો છે દુસો ભરવાનો અહીં આપણે ખાલી તમને દેખાડવા માટે આ બાજુથી લઈ આવ્યો પાછળ છે ભાભાનું ખેતર એને ધાણા બહુ સરસ છે અને આપણા ધાણા મસ્ત છે અને ભાભાને તો તબેલો બહુ મોટો છે 20-25 ફેસનો છે તો મિત્રો ચાલો હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ તો આજના વિડીયો ભેગું આ પણ આપણે ચાલુ રાખ્યું છે જો આ કડિયા કામ એને દરજી કામ એને શું કહેવાય એને મિસ્ત્રી કામ છે મિસ્ત્રી કામ પણ ફાવે છે કોઈને હાવ અટકી રહી ને કે જરૂર છે મિસ્ત્રી તઈ કહેજો તઈ હું તમને આવીને કરી દઈશ કામ તમારે આપણે બીજું ઢાંકણું તૈયાર બનાવી દઈએ થોડું ઘણું કટિંગ કરવાનું હોય કરી લઈ તો આ રીતે કરી છે અમે અમારું કાર્ય અને કેવું લાગે જરા કહેજો પાછો આ બીજો પ્રોજેક્ટ તૈયાર થાય છે બીજી બાઈનો આમ ખીલી મારી દેવાની અપ્લાય છે સિમેન્ટની એટલે હે ને આ ખૂણા ખવાય નહીં ને એટલા માટે એને આ બોર્ડર મારવી પડે એલ્યુમિનની છે અને નાની એમથી હવે ખીલીથી મારી દો એટલે એ ટકી જાય તો આવું કામ કરી છે નાની હારે હારે પશુપાલન કરી છે ખેતી કરી ઝીણું ઝીણું કામ કરી અને બધું હકાલી છે અત્યારે આપણે ફોર્ચ્યુનર લેવી છે પણ એવો જે મેળ છે નહીં બધું કેટલા વેધી આવે ને એ કઈ નહીં નથી તો મિત્રો આવી ગયા છે અહીંયા આપણે થોડુંક મિસ્ત્રી કામે આજ કર્યું છે અને મિસ્ત્રી કામની હારે હારે થોડુંક સંભાળીએ કામ હતું ગયો તો એ બધો સામાન લેવા અને આયા લઈ આવ્યો જો ભરેલા મરચાં આપણે ખાવા જોહે આથણા બનાવવા જોહે તાજે તાજા પેલા રાયતાના કે તો એને આથણા બનાવી અને જો સુરેશ દાદા એને ઘરે જવાની તૈયારી કરે છે અને જ વ્લોગ બનાવવાનું ટાણું થોડુંક મોડું થઈ ગયું છે સામે ભેહુંના તબેલામાંથી ભેહું પણ ધોવાય અને અહીંયા ઘરે આવી ગયું છે દૂધનું કેન જો પડ્યું છે બાપાએ માંડવી હેકી દીધી છે અને ઉર્વિશાની રમે છે મિત્રો આજનો આપણો ટોપિક એવો છે જો માથે ત્યાં ઓખો ઓછો કરીએ ભરી ગયો તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ તો ભેંસની જર વિશેનું હતું કે ભેંસની જર જો જલાય તો શું કરવાનું તો જર જલાવી જ ના જોઈએ આ એક નૈકી જ કરી લેવાનું તો શું કરો તો જલાય નહીં જર ભેંસ વ્યાય ત્યારે ભેંસ બેઠા બેઠા વ્યાય જાય તો કોઈ વસ્તુ કરવા પણ નથી અને જો ભેંસ
આપણે એમ થઈ કે ઊભી થઈ ગઈ વ્યાય છે ને બર કરે છે ને અડધું પાડેડું ટીંગાય હતો તો પાડેડાના પગ પકડી અને નીચેની તરફ ખેંચવાનું, નીચેની તરફ એટલે આ ઉકોરા આપણે કેમ ઓલું પૈડ વ્હીલની આમ ગોલાઈ હોય રીતે આ રીતનું આમ નીચે ખેંચતું જવાનું આવટારું. એટલે કાયદેસરની રીતે પાડાના પાડેડું હોય ને પગ આગળના પગ ખૂટે પછી મોઢું ખૂટે એ રીતને વ્યાણ કરાવો તો હેલું પડે. અને બીજી વાત કે અમુક પાડેડાની મૂંડ પણ મોટી આવે તો હું જોઈ લઉં જરાક મારે માયક ચાલુ છે ને, નકર તમે ડખા થાય પાછો અવાજ નહીં આવે. તો પાડેડું અત્યારે બીજદાનનો સમય થઈ ગયો છે બધે કૃત્રિમ બીજદાનનો, એટલે પાડેડા લગભગના બધાને મોટા જ આવતા હોય. પાડેડા મોટા આવતા હોય એટલે વ્યાણમાં ભેંસને તકલીફ પડે. તો એક કામ કરવાનું કે આપણે દેશી ભાષામાં ખરિયા કહીએ એટલે કે પાડેના પગ, પાડેના પગ આવે ત્યારે ઉપર જરાક મોટું દેખાતું હોય, નાક કવળા પાડેડાને દેખાતા હોય તો એની ઉપર આમ માથા ઉપર હાથ જવા દેવાનો ધીમે ધીમે, અને મોજા ખાસ પહેરીને રાખવાના, નકર ઇન્ફેક્શન લાગી જાય ભેંસની જે કોથળી હોય આપણે ગર્ભાશય કહીએ એમાં, ઉપરની તરફ હાથ જવા દેવાનો અને ધીમે 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 એક હાથથી પગને નીચે ખેંચતા જવાના. નીચે એટલે આવની સાઈડ, ભેંસની નીચેની સાઈડ, આપણા આપણી બાજુની એમ નીચે ખેંચતા જવાના, એટલે તમારે ભેંસનું વ્યાણ કમ્પ્લીટ થઈ જાય. અને રહી વાત જર પડવાની તો ભેંસને વ્યાણા પછી એક કલાકની અંદર, આની અંદર એક મેં વિડીયો મૂકેલો છે કે જર પાડવા માટેનો દેશી નુસ્ખો, તમે જઈ અને ચેનલમાં જોઈ લેજો કોઈ પણ મિત્રોને. આ વસ્તુ તમે કરશો એટલે તમારી ભેંસ ખાવા પણ લાગશે, ખોરાકી ઘાઈ ઘા લેવા મળશે અને ભેંસને કંઈ તકલીફ થાય નહીં. અને એ વિડીયો જઈને જોવો ના હોય તો હાલ હું તમને કહી દઉં, થોડુંક સાંભળી લ્યો ને એ રીતે તમારે કરવાનું. તો એક મુઠ્ઠી અજમા લેવાના, અડધો કિલોથી 400-500 ગ્રામ ગોળ, અને અડધો કિલો ઘઉંનું ભેડકું આપણે લાફી બનાવતા હોય ને એવું, એ ભેડકાને ફૂલમ ફૂલ પકવી લેવાનું, લાફી બનાવી એ ટાઈપનું બનાવવાનું, પછી એને ઠંડુ થવા દેવાનું. એની અંદર ગોળ મિક્સ કરવાનો, અજમા મિક્સ કરવાના 1/2 ચમચી, હળદર તે પછી સૂંઠનો ભૂકો 1/2 ચમચી. આ વસ્તુ આવી ગઈ. એ બધું ઓલું આપણે જે ઘઉંની રાબ કરી હોય લાફી બફાઈ જાય ને ઠરી જાય તે પછી ગોળ, અજમા, પછી મીઠા સોડા 1 ચમચી, અને વધારે પડતી ભેંસને તકલીફ પડી હોય વ્યાણ થવામાં તો જે રૂમાનીલ ગોળી આવે, આપણે માથું કે અમુક વસ્તુ દુખાવો થતો હોય તો એ રૂમાનીલ ગોળી આવે છે એ ગોળી એક નાખી દેવાની ભૂકો કરીને, અને પછી બધું ઠંડુ હોય થઈ જાય ત્યારે ભેંસને આપી દેવાનું પહેલે જ ખોરાકમાં. એ ત્યાર પછીની ખોરાકમાં તમે જેને કપાસિયા આપો છો તે કપાસિયા અને ખોળ તાત્કાલિક નહીં આપવાના. તાજી ભેંસ વ્યાણેલી હોય એટલે ભેંસને દાંત અંબાઈ ગયા હોય. ખરેખર તમને વાત તો કાલે કરી હતી કે આપણા દાંત અંબાઈ ગયા હોય અને ગોળ લઈ અને ઘસજો તમે, પછી તમારે બધું ખાવાનું છૂટ, નહીં અંબાયેલા દેખાય. એટલે અજમા અને ગોળ ભેંસને આપણા હાથમાં આવે એટલો લઈ અને આપી દેવાનો, એટલે ભેંસને મોઢામાં આમ ચારવ્યા રાખશે એટલે તમારે સમજી લેવાનું કે આને ધીમે 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 દાંતમાંથી અંબાળ ઉતરી જાય. ને તમને ખબર છે કે આજના જમાનામાં થોડોક ભાવ વધતો જાય એટલે ખોળવાળા એ પીચડી પીચડીને તેલ કાઢી લે ને ફૂલ કઠણ બનાવે છે, ઢોરને સાવું અઘરો લાગે. મારે ભેહું તમે ખોળ ખાતી નથી, કપાહિયા પાસે દઉં છું અને મકાઈનો ભૈડો દઉં છું. અને આજે એક જાણવા મળ્યું કે ભેંસોને આપણે સુગરની બીમારી હોય ને સુગર ઘટતું જતું હોય તો એના માટે સ્પેશિયલ મકાઈ લઈ અને દળાવી લેવાની, નકર માહીમાં અહીંયા ભૈડો મળે છે. તે સિવાય આપણે જો નાખી હગો તો પાવરો ભરતા હોય જે 4-5 કિલોનો, જે એની આમ કહેવાય કે ભેંસની ખાવાની હેબિટ હોય એ પ્રમાણે ભરતા હોય, કોઈ 4 કિલો, કોઈ 5 કિલો, કોઈ 3 કિલો, તો એ પાવરાની અંદર ખોળ કપાસી અને ભૂસો એડ કરો ત્યારે 1-1 ચમચી મિલન મિક્સર આવે છે માહી મીન કરીને, એ પણ એમાં આપી દેવાય, જોરદાર ફાયદો છે. તમારી ભેંસ વ્યાય એટલે પરભારી લગભગ 1.5-2 મહિનામાં આરે આવે અને ઘાઈ ઘા થઈ જાય તો તમારે પાછું લગભગ દૂધાણું ઘટે નહીં, 2 મહિના કે મહિનો થી મેલો એટલે પાછી વ્યાય જાય, વરસ વ્યાણ ભેંસ થઈ જાય તો તમને દૂધમાં સારો ફાયદો મળે. અને રહી વાત આચળની કે ભેંસને આચળની કોઈ પણ જાતની તકલીફ થાય, જો આચળ સોજી જતો હોય અંદર ગાંઠ હોય તો હળદર લેવાની, કુવારનું પાઠું લેવાનું, ઉપરથી છાલ ઉતારી નાખવાની અને એની અંદર જે માવો હોય
મિત્રો એક ડિશ લેવાનો ને એની અંદર જે માવો ટપકતો જતો હોય ને પેશિયલ હોય જે અંદર થી નીકળે ને એ માવો કઠણ એ તો ઓછો ફાયદો કરે પણ જે ટપકતો જતો હોય પાણી જેવો એને કુવાર પાઠાની જેલ કહેવાય તો એ કુવાર પાઠાની જેલ અને હળદર મિક્સ કરી અને આચરમાં લગાવવાનું અને ચાર પાંચ ભાઈઓની કોમેન્ટ આજ હતી કે આવમાં આરસો ચડી ગયો હોય તો શું કરવાનું આરસો ચડી ગયો હોય તો મિત્રો રાફડાની ધૂળ હે આપણે ખેડે પાડે હોય ખેતરને તો એને આમ ગારા જેવું એટલે કે આમ નામી ઢીલું ઢીલું જે છાણનો પોદરાનો કેમ આપણે રગડું બનાવીએ એવું રગડું કરી અને આપી દેવાનું અને આવ આવ એને આવને ફરતે લગાવી દેવાનું આવું 3 થી 4 દિવસ કરશો એટલે ભેંસને આરસો પણ ઉતરી જશે અને બીજા નંબરમાં જે કુવાર પાઠાની જેલ અને હળદર મિક્સ કરી અને આવની અંદર તમે લગાવશો તોય પણ આરસો ઉતરી જશે અને હવે રહી એક વાત એ કહી દઉં તમને કે ભેંસના આચરની માલી કોરા ચાંદી પડતી હોય મટતી જ ના હોય લગભગ માલધારીને આ પ્રોબ્લેમ થતો હોય પાકા તબેલા થયા પછી તો આના માટે તમારે વેલેરા કરીને ટ્યુબ આવે છે મેડિકલમાં એ લઈ લેવાની સવાર સાંજ બપોર 3 ટાઈમ લગાવવાની અને દેશી જો લગાવવું હોય તો માખણની અંદર હળદર નાખી દેવાની અને ટ્યુબ બનાવી લેવાની કાચની એક ડબલીમાં એટલું બનાવી ભરી દેવાનું સવાર સાંજ બપોર 2 દિનનું ભેગું રાખો નકર તડકાનું માખણ ઓગળી જશે અને ત્યાં પડખે મીંદડો હશે ખાઈ જશે અને પછી વધારે પડતું થઈ ગયું હોય કે મોટું એટલું બધું ખાડો થઈ ગયો હોય આચરમાં ચાંદી તો આપણે હાવ ઘર ઘરે અને દેશી નુસખો તાવડીની અંદર બાજરાનો રોટલાને હાવ બરવા દેવાનો એકદમ કાળો કોલસા જેવો થઈ જાય એટલે તમારે એને મિક્સરની અંદર પાછો ઠંડો થઈ જાય એટલે ભૂકો કરી એની અંદર 2-3 દી હાલે એટલું માખણ નાખીને લેપ બનાવી લેવો અને ત્રીજી વસ્તુ આસળ માટે હજી તમને બતાવી દઉં આવી કોઈ નહીં બતાવી હોય કે મધ આપણે જે આવે છે ઓરિજિનલ ક્યાંય ના મળે તો પતંજલિના સ્ટોર હોય ને વહી જવાનું મધ લઈ આવવાનું આપણે જો અહીંયા ચાંદી પડે તો મધ મૂકવાનું એકવાર મધ મૂક્યો ચાંદી પીડી હે ત્યાં ને એટલે ઊભા થઈ જાઓ થાય થોડીક દુખાવો થાય પીડા થાય પણ માણસો માટે ત્યાં મધનું ટીપું મૂકી અને લાડુ જેટલી પડી જાય ને એટલું તમને ચાંદી વહેલી મળશે અને ખાસ કરીને માણસોને ચાંદી હોય તો મધનો ઉપયોગ સાંજના કરવાનો કે પાણી નિબાણી કંઈ પીવાનું ના હોય હુવાને ટાણે અને આપણે જો ચા આવી ગયો હે પી લઈ રાખી દો અહીંયા હું ચા પીને પછી થોડીક માહિતી દઈ દો મિત્રોને અને ભેંસોને કઈ રીતે મધનો ઉપયોગ કરવાનો કે જો એ આચરની અંદર ચાંદો પડે ને એટલે એની ફરતે કિનારી હોય જે ભાઠું પડ્યું હોય કિનારીની આજુબાજુ ખરેટો જામી જાય હવે ખરેટો ઉખેડવાનું જ કહે છે ડૉક્ટર આસરને ડ્રેસિંગ કરવાનું કહે એટલે તો તમારે એ ખરેટો ના થવા દેવો હોય તો સવાર સાંજ ને બપોર 3 ટાઈમ માંગરીમાં મધ લઈને ઘૂમરો મરવી દેવાનો અને 5મો આચરનો ઉપાય મટાડવા માટેનો ખાસ કરીને કોપરેલ અથવા તો માખણની અંદર જે આપણે દાણામાં ભેરવી છે બોરિક એસિડ બોરિક પાવડર એની પેસ્ટ એટલે કે ટ્યુબ જેવું બનાવી આટલું લઈ અને જ્યાં ભાઠું પડ્યું હોય એની આચરમાં લગાવી દેવાનું તો મિત્રો આપણો બકવાસ અટાણે અહીં પૂરો કરી છે તો કાલે વિડીયોમાં મળશું કે પશુને ભાઈ ઝીણો મોટો જીવડો અને ઝેર લાગી ગયું હોય તો કઈ રીતે ઉપયોગ કરવાનું આ તમને આવતા વિડીયોમાં કાલે મળશે તો આ બધી મારી ટ્રાય કરેલી હે એટલે તમને કહું છું તમે કંઈ ખોટું બકવાસ નથી કરતો કે આ માલદેવભાઈને વ્યૂ વધીએ વિડીયોમાં એટલે બેઠા બેઠા ફાંકા મારવા મંડાણા એટલે ખરેખર મારા ફાંકા ના હોય આ તો તમને બધાને હસાવવા હાટું થાય અને એકવાર કંઈ કંઈક મોદીએ મને ફોન કરી લે તો રામ રામ જય દ્વારકાધીશ જય માતાજી મળશું કાલે ફરી વિડીયોમાં બાપા સાહેબ પીએ છે ને આપણે પી લઈએ હાલો.